प्रथम खेड़ाना ठासरा थी समाचार तो ठासराना धारासभ्य कांति परमार पर हुमलो थयो होवानी विगतो मळी रही छे। धारासभ्य सहित त्रण व्यक्ति पर आ हुमलो करवामां आव्यो। जमीन विवाद कारणभूत होवानुं सामे आवी रह्युं छे अने तेने लईने ज आ हुमलो थयो होवानी विगतो मळी रही छे। नड़ियाद सेशन कोर्ट केम्पसनी बहार आ हुमलो करवामां आव्यो। आपने जणावीए के 8 जेटला लोकोए तेमनी पर हुमलो कर्यो हतो। तीक्ष्ण हथियारोथी तेमनी पर हुमलो करी देवामां आव्यो। आखरे जमीन विवाद ने लईने आ समग्र मामलो भिचक्यो हतो अने तेने लईने हथियार द्वारा 8 લોકોએ તેમની પર હુમલો કર્યો હોવાની વિગતો મળી રહી છે। આ ધારાસભ્ય અને તેમની સાથે અન્ય 2 લોકો એમ કુલ મળીને 3 લોકો પર આ હુમલો થયાની વિગતો મળી રહી છે। ઠાસરાના ધારાસભ્ય છે કાંતિ પરમાર અને જમીન વિવાદને લઈને મામલો વિચક્યો હતો અને તેમાં ધારાસભ્ય સહિત કુલ 3 વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો। આપણે જણાવીએ કે જમીન વિવાદ કારણભૂત છે અને ઠાસરાના ધારાસભ્ય સાથે અન્ય 2 લોકો પણ તેમાં હતા કે જેની પર 8 લોકોએ હથિયાર વડે હુમલો કર્યો હતો। વધુ વિગતે વાત કરી રહ્યા છે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, આખરે જમીન વિવાદ છે, કોઈ જાણ ભેદું છે, શું વધુ માહિતી મળી રહી છે, કોણે કર્યો આ હુમલો અને શું થઈ રહી છે કાર્યવાહી? જે ડાકોરની અંદર એક જમીનનો વિવાદ હતો જેની અંદર કાંતિ સાહભાઈ કે જેઓ ઠાસરાના ધારાસભ્ય છે કોંગ્રેસ પક્ષના, જમીનનો જે વિવાદ હતો તેને લઈને આજે કોર્ટની અંદર મુદત હતી અને કોર્ટની અંદર કાંતિભાઈ ઉપરાંત બીજા 3 વ્યક્તિઓ પણ તેમની સાથે હાજર હતા। તે સમય દરમિયાન કોર્ટની બહાર તેઓ ઉભેલા હતા ત્યારે 8 જેટલા લોકો દ્વારા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો। જો કે વસ્તી ઓછી ઇજાઓ થઈ છે, જયારે કાંતિભાઈને એવી કોઈ ગંભીર ઇજાઓ નથી પહોંચી। હાલમાં તેઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને સમગ્ર મામલાની નડિયાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જી, આભાર ધર્મેન્દ્ર।